અનલોક એકમાં સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થયો છે આજે સુરત અને જિલ્લામાં કુલ છત્રીસ લોકો સંક્રમણમાં આવ્યા છે તંત્રની ચિંતા સતત વધી રહી છે જોકે બીજી તરફ આજે એક પણ છેલ્લા બે દિવસથી મૃત્યુ નહીં થતા તંત્રએ રાહતનો દમ પણ ભર્યો છે જોકે હજુ પણ લોકો સાવધાની નહીં વર્તશે તો પોઝિટિવ કેસનું સંક્રમણ વધવાની સંભાવનાઓ નકારી શકાય નહીં આજે નવા છત્રીસ જેટલા કેસ નોંધાતા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા એક હજાર સાતસો એકસઠ થઈ અત્યાર સુધીમાં ગંભીર બીમારીઓ સાથે કોરોના સામે લડી રહેલા કુલ બોતેર જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે પરંતુ આજ રોજ એક પણ મોત ન નોંધાતા આરોગ્ય વિભાગે થોડી રાહત લીધી છે શહેરમાં ઓગણત્રીસ જિલ્લામાં બે મળી કુલ એકત્રીસ દર્દીઓ કોરોનાને માત આપી સજા થઈ જતા તેમને રજા પણ આપવામાં આવી છે જેથી રિકવરી આંખ પણ એક હજાર એકસો ને અઠોતેર પર પહોંચ્યો છે સુરત શહેરમાં આજે પાંત્રીસ કેસ નોંધાયા જ્યારે જિલ્લામાં એક જ કેસ નોંધાયો છે સૌથી વધુ કેસ કતારગામ ઝોનમાં દસ જેટલા નોંધાઈ ગયા સેન્ટ્રલ ઝોનમાં ચાર વરાછા એ ઝોનમાં છ રાંદેર ઝોનમાં બે લિંબાયત ઝોનમાં નવ ઉધના ઝોનમાં ત્રણ અને અઠવા ઝોનમાં એક કેસ નોંધાયો છે દર્દીઓમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે દર્દીમાં પચીસ થી ત્રીસ ટકા દર્દીઓ સારવા માટે છેલ્લી ઘડીએ એટલે કે તબિયત વધુ લથડતા બાદ જ આવે છે જેને કારણે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિત ગામીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત